नमस्कार मित्रों, नो एंड लर्न यूट्यूब चैनल अंदर आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 8 सामाजिक विज्ञान की अंदर प्रकरण नंबर 2 पर्यावरण प्रदूषण विषय जानीशू। विकास मानवीनो अधिकार होवाथी ज्यां जेमा विकास होय ते देखाईने तेने विकसावानो पूरो मानव अधिकार छे। यंत्र विज्ञानना क्षेत्रमां मोटी शोधो थवाथी औद्योगिक क्रांति थई अने वीजळी, रेलवे, वाहनों, टेलिविजन, उद्योगों अने इलेक्ट्रॉनिक वगैरह क्षेत्रे मानवीए घणो विकास साधियो। परंतु मानवीनी कुदरती स्त्रोतोनी अमर्यादित उपयोगितानी प्रवृत्तिने लीधे जुदा जुदा प्रदूषणनो उद्भव थयो, जेमां पर्यावरणना अंगो मानवीनुं जीवन टकावी राखवा माटेनो मुख्य तत्व गणाय छे। पाणीनुं प्रदूषण। उद्योगोमां वपरायेलुं गंदु पाणी नदी नाळामां अने जमीन पर छोड़वामां आवे छे, जेने कारणे नदीनुं पाणी भूमिगत जल अने जमीन प्रदूषित थाय छे, तेमज जलचर प्राणीओ पण नाश पामे छे। मोटा पाया उपर शहरीकरण थवाना कारणे शहेरनी गटरना पाणीने पण नदीओ અને તળાવોમાં છોડવામાં આવે છે, જેને લીધે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે। ઉપરાંત ઔદ્યોગિકીકરણને વરસાદના પાણી તેમજ ઉદ્યોગોનો ધુમાડો ગંધ વરસતા પાણી સાથે ભળી પાણીને પ્રદૂષિત કરે છે। તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત બન્યું છે, તેમજ ઘણી નદીઓ ગટર સમાન બનવાથી તેના પાણીમાં પ્રદૂષણ ફેલાણું છે, જેને પરિણામે ઉત્પન્ન થતા પાક, ઘાસચારો, શાકભાજી પ્રદૂષિત ભરપૂર બન્યા છે। જળપ્રદૂષણથી કોલેરા, કમળો અને ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે, જેને કારણે આજે લોકો મુસાફરી, ઓફિસ અને શાળામાં જતા બાળકો પોતાના સાથે પાણીની બોટલ રાખતા થયા છે। કોઈ પણ વર્ગની વ્યક્તિ પછી તે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધી ચેડા કરતા બિલકુલ ખચકાતા નથી। આમ જળ પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા તેમજ સરકાર દ્વારા કડક નિયંત્રણ રાખવું જોઈએ। પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરી દરેક માનવીએ કરવો જોઈએ। હવાનું પ્રદૂષણ। પાણીની જેમ આજે હવાનું પ્રદૂષણ પણ જગતના મોટી સમસ્યા ઊભી કરે છે। ખનિજ તેલનો ઉપયોગ વધવાથી પેટ્રોલ અને ડીઝલની ચાલતા વાહનો હવામાં ધુમાડો કરે છે અને વિવિધ વાયુઓ જેવો કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે અને હવાને પ્રદૂષિત કરે છે। વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાથી હવામાં ધૂળના રચકણો તેમજ ઝેરી વાયુઓ CO2 પ્રમાણમાં વધવા લાગ્યું છે, જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને આમંત્રણ આપી રહ્યું છે। હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાફણ જેવા રોગો તેમજ હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે। વધુ પડતા પ્રદૂષણથી પ્રાણીઓ ગુંગળાઈને મૃત્યુ પામી રહ્યા છે, તેમજ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। પરિણામે વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ થાય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે। હવાનું પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગ અને લોકો માટે ચોક્કસ નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ થવો જોઈએ, જેમ કે યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા, પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા, કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરવા અથવા તો દંડ કરવો, પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો તેમજ CNG અને PNGની ઉપયોગ કરવા સલાહ આપવી, વાહનોમાં PUCનો કડક અમલ કરવો। હવે ભૂમિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીએ તો એમાં ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ વધવા પામ્યું છે। ઉદ્યોગો દ્વારા રાસાયણિક યુક્ત પાણી અને ગટરોનું પાણી જમીન ઉપર છોડી દેવામાં આવે છે, જે જમીનને બગાડે છે। ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન મેળવે છે, કારણ કે તેમના મુજબ તે ભવિષ્યમાં વિકાસ માટે હોય છે। ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીનમાં થવાથી તે જમીનમાં નુકસાન કરે છે, તેમજ ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે। વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે, તેમજ તે જમીનને ભળતું નથી અને જમીન બગાડે છે। ઉપરાંત શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્કેલ અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઊંડી
सारी जमीनों खेतरों में पड़े छे अने जमीन ने प्रदूषित करे छे। बीजी बाजु खेडूतो द्वारा वधु पड़ता उपज माटे रासायणिक खातरोनो वधु पड़तो उपयोग जमीन ने बगाड़वामां अने पर्यावरणनुं नुकसान करवामां मोटो भाग भजवे छे। उद्योगना गटरोना पाणीनी उपयोग उपजाऊ जमीनमां थवाथी तेमां पाकता अनाज शाकभाजी प्रदूषित होय छे, परिणामे क्षय अने हाડકાના રોગો થાય છે, તેમજ ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવવાની સમસ્યાનો ઊભી થાય છે। જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી તેમજ ઉદ્યોગોનો ઘન કચરો સૂક્ષ્મજીવો જીવાણુઓ માટે ઘાતક બની રહ્યા છે, જે જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે। ભૂમિ પ્રદૂષણ ઘટાડવા નીચેના કેટલાક ઉપાયો કરવા જોઈએ। પ્લાસ્ટિક કેમિકલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો, ઉપજાઉ જમીનમાં ઉદ્યોગ ન સ્થાપવા, પર્યાવરણનું જતન કરવું, રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરો દેશી ખાતરો વાપરવા, જંતુનાશક દવાનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો, નકામા પ્લાસ્ટિકને ઘન કચરાને બાળી અને રિસાયકલ કરી તેના નાશને ફરીવાર ઉપયોગ કરવો, પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરી ઉપયોગ વધારવો, જેમ કે લીલો પડવાશ, ટપક સિંચાઈ પદ્ધતિ, ઉપરાંત પાણીનો બચાવ કરવા માટે ધ્વનિનું પ્રદૂષણ, હવા અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિનું પ્રદૂષણ પણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે। કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના અવાજના કારણે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થયું છે। આપણે પ્રજા અને વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય હોવાથી સમગ્ર વિશ્વમાં ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો, બેન્ડવાજા, ઢોલ, ડીજે વગેરે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં થાય છે। શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોવાથી અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી વાહનોનો ભરાવો થાય છે, પરિણામે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે। ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તેમજ ચીડિયાપણું પણ વધુ પડે બને છે। વધુ પડા હોવાથી પ્રકૃતિ પર પણ વિપરીત અસર પડે છે, જેમ કે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણે માટે ઉપયોગી છે તેનો નાશ પામે છે। અવાજના પ્રદૂષણો ઘટાડવાના ઉપાયો: હોસ્પિટલ, શાળા અને દવાખાનાઓ પાસે નો હોર્ન કે સાયલેન્ટ પ્લીજ જેવા ચિહ્નો મૂકવા, જે અવાજ પ્રદૂષણની માર્ગતા દર્શાવે છે। નાગરિક તરીકે પોતાની ફરજ સમજી ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા નહીં, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા, તેમજ PUCના કડક નિયમો બનાવવા, વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી, ઉદ્યોગો દ્વારા વનીકરણ કરાવવું, રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા, જે વાહનોના અવાજને ઘટાડવામાં મદદરૂપ બને છે, રસ્તાઓ પહોળા બનાવવા, તેમજ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વનવે બનાવવા। આગળ જણાવ્યા પ્રમાણેના આપણે પ્રદૂષણ વિશે માહિતી મેળવી, પરંતુ માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રેસર છે। પાણી માનવ માટે કુદરતની અમૂલ્ય ભેટ છે, તેમજ ગાંધીજીએ કહ્યું છે કે જળ જીવન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે। આમ આ પ્રદૂષણો સામે લડવાની આપણી સહિયારી સામૂહિક નવ જનચેતનાની જવાબદારી બની ગઈ છે, માટે તેના માટેનો ઉપાયો શોધવા જ પડશે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 પર્યાવરણ પ્રદૂષણ અહીં આપણે સમાપ્ત થાય છે। આપ સૌને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં। હજી સુધી જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને આવા કોઈ પણ વિષયના વિડીયો જ્યારે પણ અમારી ચેનલ ઉપર અમે અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં છે તમને એનું નોટિફિકેશન મળી રહે। તો ફરી આપણે મળીશું પ્રકરણ 3ની અંદર। તો તમે બધાએ વ્યવસ્થિત આ વિડીયો જોઈ લેજો અને આ પછી આપણી ચેનલ ઉપર સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન છે એ મૂકાશે, એનો પણ અભ્યાસ કરી લેજો।